माननीय वडाप्रधान श्री आपेला मूल मंत्र घरे रहो सुरक्षित रहो स्वस्थ रहो अने जवाबदार बनो तथा जवाबदार बनाओ थी शुरू करूँ छु। राज्यना त्रण शहरोना कर्फ्यूग्रस्त विस्तारों में शांतिपूर्ण रीते व्यवस्था जलवाई रही है। લોકોને બિનજરૂરી અવગણ ના પડે તે રીતે કર્ફ્યુની શક્ય તેટલો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે। જ્યાં કર્ફ્યુ ભંગના બનાવો ધ્યાને આવે છે ત્યાં ગુનાઓ દાખલ કરવામાં આવી રહેલ છે। હાલ સુધીમાં અમદાવાદ શહેરમાં કર્ફ્યુ ભંગના 113 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 128 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તેવી જ રીતે સુરત શહેરમાં હાલ સુધીમાં કર્ફ્યુ ભંગના 75 ગુનાઓ દાખલ થયેલ છે અને તેમાં 82 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં આજે હાલ સુધી કર્ફ્યુ ભંગના 25 ગુનાઓ દાખલ કરીને 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે। કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ કરીને કર્ફ્યુ ભંગના જે બાબત ધ્યાન આવે છે તેમાં ગુનાઓ દાખલ કરવામાં આવી રહેલ છે। આજે સુરત શહેરમાં કર્ફ્યુ ભંગના જે ગુનાઓ દાખલ થયેલ છે તે પૈકી 10 ગુનાઓ ડ્રોનના મદદથી અને 3 ગુનાઓ સીસીટીવી મોનિટરિંગના આધારે કરવામાં આવેલ છે। તેવી જ રીતે રાજકોટ શહેરમાં કર્ફ્યુ ભંગના જે ગુનાઓ દાખલ થયેલ છે તે પૈકી 2 ગુનાઓ ડ્રોનના મદદથી કરવામાં આવેલ છે। લોકડાઉનમાં ફરજમાં રહેતા પોલીસ કર્મચારીઓના વેલફેર અંગે પૂરતી કાળજી લેવામાં આવી રહેલ છે। જવાનોની ઇમ્યુનિટી સારી રહે તે માટે ઇમ્યુનિટી વધારતી સરકારી માન્ય આયુર્વેદિક અને હોમિયોપેથિક ઔષધિઓ આપવામાં આવે છે। આ ઉપરાંત સરગવા પાવડર, ઝીંક સાથે વાઇટમિન સી ટેબ્લેટ્સ જેવી ઇમ્યુનિટી વધારતી ચીજો પણ આપવામાં આવી છે। તેમને ફરજના સ્થાને પૌષ્ટિક ખોરાક અને છાશ તથા લીંબુ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ પોલીસ લાઇન અને વાહનો પણ નિયમિત રીતે ડિસઇન્ફેક્ટ કરવામાં આવી રહી છે। જાહેરનામામાંથી જે લોકડાઉનમાં મુક્તિ મળી છે તેવા વાહનોના દુરુપયોગના અગાઉ પણ ઘણી ઘટનાઓ સામે આવેલ હતી। માત્ર એમ્બ્યુલન્સના દુરુપયોગ અંગેના સમગ્ર રાજ્યમાં 23 બનાવો દાખલ થયા અને 23 એમ્બ્યુલન્સ પકડીને જપ્ત કરવામાં આવેલો હતો। આ અંગે ફરી લોકોને અપીલ છે કે આવી પ્રવૃત્તિ ન કરવી। ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 8691 વાહનો મુક્ત કરવામાં આવેલ છે। હાલ સુધીમાં કુલ 59172 વાહનો મુક્ત કરવામાં આવેલ છે અને વાહન મુક્તિ સંદર્ભે હવે ફરી ગઈકાલે વાહન વ્યવહારના નવો ઠરાવ મુજબ લોકડાઉન સમય દરમિયાન કમ્પાઉન્ડેબલ કલમો હેઠળ ડિટેન થયેલ વાહનો માટે દંડની રકમ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે મહત્તમ 500 રૂપિયા અને બાકી વાહનો માટે મહત્તમ 1000 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે। પરંતુ જો કોઈ વાહન ઉપરના દંડ આ રકમ કરતાં ઓછો થતું હોય તો તેવી ઓછી રકમ જ દંડ પેટે વસૂલ કરવાનો રહેશે। ઉપરાંત જો લાયસન્સ કે પીયુસી જેવા દસ્તાવેજો સાથે ન હોવાથી વાહન જપ્ત કરવામાં આવેલ હોય તો વાહન જપ્તીના 15 દિવસમાં સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો કોઈ દંડ ચૂકવવા વગર વાહન મુક્ત કરવામાં આવશે। આ નિયમો માત્ર લોકડાઉન સમય દરમિયાન જપ્ત થયેલ વાહનો માટે જ લાગુ પડે છે। સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે
રાજ્યમાં કુલ 41 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં આજ સુધીમાં આવા 69 ગુનામાં 134 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાને આવે ત્યાં ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારની અફવા ધ્યાને આવે તો તેને પણ ગંભીરતાથી લઈને સાયબર સેલ દ્વારા ગુનાઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલ રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી 276 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 6751 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 14440 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવીના ફૂટેજના આધારે ગઈકાલે 94 ગુનાઓ દાખલ કરીને 104 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 1206 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 2043 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 70 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. વંશન, આજ સુધીમાં આવા 357 ગુનાઓ, કુલ 685 આરોપીઓ ધરપકડ કરવામાં આવેલ છે. ગઈકાલે એએનપીઆરના એનાલિસિસથી કુલ 39 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 190 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 49 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 226 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરાથી લેસ છે તેની મદદથી ગઈકાલે 25 ગુનાઓ અને આજ દિન સુધી 152 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. તબલીગ જમાતના લોકો દ્વારા લોકડાઉન ભંગ અંગેના વધુ એક બનાવ આજે ધ્યાને આવેલા છે. ગાંધીનગર જિલ્લાનો એક વ્યક્તિ લોકડાઉન પહેલા મહારાષ્ટ્રના ભુસાવલ ખાતે ગયો હતો. આ માણસ આજે પરત ગાંધીનગર આવતા તેમના સામે લોકડાઉન ભંગ અંગેના ગુના દાખલ કરવામાં આવી રહેલ છે. એની મેડિકલ ચકાસણી કરવામાં આવી રહેલ છે અને આ ગુના મળીને શુરા જમાતના લોકો ઉપર લોકડાઉન ભંગ અંગેના કુલ ગુના 9 થયેલ છે. શુરા જમાતના કુલ ગુના 9 છે, 7 જમાતના કુલ ગુના 5 છે. ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2259, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા 1032, અન્ય ગુનાઓ 492, ગઈકાલના કુલ ગુના 3783, આરોપી અટક કરેલાની સંખ્યા 4953, જપ્ત થયેલ વાહનોની સંખ્યા 2574.